છોટાઉદેપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી જેના કરંટ લાગતા ત્રણ મજૂર ગંભીર બન્યા। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરના મુખ્ય માર્ગો પર આવેલા ડિવાઈડર વચ્ચે જૂની ચાલુ લાઇટો કાઢી નાખીને નવી લાઇટો નાખવા માટે ઇજારો આપવામાં આવ્યો છે। નગરપાલિકાના આ કામના ઇજારદાર વખતો વખત ચર્ચામાં રહેતા આવ્યા છે। આજ રોજ પણ આ ઇજારદારની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં થાંભલાના બદલવાના કામ માટે લાવેલા મજૂરો પાસે ચાલુ લાઇને કામ કરાવતા ત્રણ મજૂરો કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ થયા હતા। તેઓને તાત્કાલિક છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી મજૂરોની હાલત ગંભીર જણાતા તેમને મેરિટોપ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। ઘાયલ મજૂરોના સગાઓએ પોલીસ કેસ કરવાની માંગણી પણ કરી છે અને ઇજારદારની બેદરકારીના કારણે આ અકસ્માતની ઘટના બની છે તેમ જણાવ્યું। દ્વારા લોકો લેબર મજૂર કામ કરતા હતા નગરપાલિકાનું થાંભલાનું, એમાં ત્રણ જણને શોર્ટ લાગવાથી એમને ત્રણેયને સરકારી દવાખાનામાંથી અહીં રિફર કરવામાં આવેલા છે। ગંભીર ઇજાઓ થયેલી છે એમને, એકને મગજમાં વાગેલું છે, એકમાં એકને બ્લડ નીકળી ગયેલું છે। આમ ત્રણેયને અહીંયા રિફર કરવામાં આવેલા છે। થાંભલાનો વાયર છૂટતો હતો, થાંભલા ઊભો કરતા કરતા એમને મેન લાઇનનો ઉપર લાઇન ચાલુ હતી ને એ લોકો કામ કરતા હતા। અમારું નામ વણકર જગદીશ, કઈ રહેવાનું છોટાઉદેપુર ગંજી પડી પાલિકા દ્વારા વીજ પોલ ઉભા કરવામાં આવે છે છોટાઉદેપુરમાં। એમાં છોટાઉદેપુર શહેરના શ્રમિક મજૂરો વીજ પોલ ઉભો કરવા જતા વીજ પોલનો અર્થિંગ વાયર પડી જતા ગંભીર રીતે ઘાયલ થયેલ છે। એમાં ત્રણ વ્યક્તિ છે, નગરપાલિકા નિષ્કાળજી છે અને જે તે કોન્ટ્રાક્ટર છે એની વિરુદ્ધ કેસ કરવામાં તૈયાર છે અમે લોકો। શું નામ છે તમારું?